नमस्कार, हूँ राहुल वेगड़ा। एशियाना सौथी जूना अखबार मुंबई समाचार ना डिजिटल प्लेटफॉर्म पर आपनुं स्वागत करूं छूं। चालो जो ये आजनी मुख्य हेडलाइन्स। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠના મહાપર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। 2036 ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક્સ ગેમની યજમાની કરવા માટે ભારતની ઈચ્છા દર્શાવતો પત્ર મોકલ્યો હતો। દિલ્હીથી પુરી જતી ટ્રેન નંદન કાનન એક્સપ્રેસ પર ફાયરિંગ, મુસાફરોમાં ફફડાટ। સુપ્રીમ કોર્ટે યુપી મદ્રેસા એક્ટ 2004 અંગે મોટો ચુકાદો આપ્યો। ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું। વિશ્વની પ્રથમ લાકડાનું સેટેલાઇટ થયું લોન્ચ। આ સેટેલાઇટનું નામ લીગ્રોસેટ રાખવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર અંતરિક્ષમાં વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે વુડન સેટેલાઇટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મહારાષ્ટ્રના લોકપ્રિય હિલ સ્ટેશન પૈકીના માથેરાનના પ્રેમીઓ માટે આનંદના સમાચાર। આવતીકાલથી નેરલથી માથેરાન વચ્ચે ટોય ટ્રેન શરૂ થશે। 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટની ગર્ભપાતની મંજૂરી। દુષ્કર્મ પીડિતાને 17 સપ્તાહથી વધુનો ગર્ભ, મેડિકલ રિપોર્ટ નોર્મલ। ગુજરાત હાઈકોર્ટે કહ્યું, સ્ત્રીનો તેના શરીર પર પૂરો અધિકાર, ગર્ભપાત કરાવો કે નહીં તે સ્ત્રીનો જ નિર્ણય। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાવરકુંડલા એપીએમસી ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સુરેન્દ્રનગરના દસડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જીએમ પઠાણનું મોત। દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કરતા ટ્રેલરે ટક્કર મારી। ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને પાઠવી શ્રદ્ધાંજલિ। ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એફટીઆઈઆઈના સ્ટુડન્ટ્સની ફિલ્મ સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો ઓસ્કારની લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરી માટે ક્વોલિફાય થઈ। છેલ્લા 5 દિવસમાં સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે 25 લાખ ભક્તોએ દર્શન કર્યા। શ્રી કષ્ટભંજન ભોજનાલયમાં 5 દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો। તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ। આવાજ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।